નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર ખાતે ગણેશ મહોત્સવ દરમિયાન રામદેવ પીઢના આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાજેતરમાં ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાનું શાલ સિફલ તલવાર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં આવેલી હેલ્થ કચેરીમાં તસ્કરો તાક્યા. માલપુરના કૃષ્ણપુર પાસે પંચમહાલ જિલ્લાના પદયાત્રીઓને ઇનોવા કારે કચડ્યા. 5 પદયાત્રીઓ અને 2 સ્થાનિક સહિત 7ના મોત, 9 ઇજાગ્રસ્ત. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ચીવલ ખાતે કોંગ્રેસ દ્વારા 69માં ખેડ સત્યાગ્રહની ઉજવણી કરવામાં આવી. જેતપુરમાં સીતારામ ગ્રુપ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. ગામબોય હાઈવે સર્વિસ માર્ગનું સમારકામ નહીં થાય તો ગામજનો રસ્તા રોકો આંદોલન કરશે. રાજપીપળામાં ચંદનચોર ટોળકી સક્રિય બની. રાજપીપળા નગરમાં 2 ઠેકાણેથી ચંદનના મોટા ઝાડ કાપી જતા ચકચાર. દારૂના નશામાં ટોળકી બેફામ થઈને ફરે છે. મારા પરનો હુમલો સુનિયોજિત ષડયંત્ર, સોરઠિયા. રણબીર કપૂરના જૂના વિડીયો હવે તેના પર જ પડી રહ્યા છે ભારે. શ્રીલંકાએ બાંગ્લાદેશને હરાવી નાગિન ડાન્સ કરી લીધો, 4 વર્ષ જૂનો બદલો. ભાજપના નેતાની ધોળા દિવસે ગોળી મારીને કરી દેવાઈ હત્યા. એમએનએસ નેતાએ વૃદ્ધ મહિલાને મારી થપ્પડ, દુકાન આગળ થાંભલો લગાવવા પર કર્યો હતો વિરોધ. ઠાકરે સીએમ બન્યા પછી પણ શિવસેનાને કોઈ ફાયદો નથી થઈ રહ્યો, સીએમ એકનાથ શિંદે. વસીમ રિઝવીથી જીતેન્દ્ર ત્યાગી બન્યા, પરંતુ હવે તેઓ કહે છે કે તેમને સનાતન ધર્મમાં તેઓ પ્રેમ અને લાગણી મળ્યો નથી. શહેરોમાં 4 વર્ષના નીચલા સ્તર પર બેરોજગારી દર, સરકારી આંકડા જાહેર થયા. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડએસ ટીવી.